સ્વાગતમ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે 322મો આ વ્યાકરણ એપિસોડ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર ખૂબ જ હું આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, 322મો આ વ્યાકરણ એપિસોડ આપ સૌને ગમશે એવી હું અપેક્ષા રાખું છું. મિત્રો, આજે 322મો એપિસોડ જોત જોતામાં ખૂબ જ સમય પસાર થઈ ચૂક્યો છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ઉપર તમે અત્યાર સુધીના કોઈ પણ વ્યાકરણ હપ્તાને ગમે ત્યારે નિહાળી શકશો, જોઈ શકશો. મિત્રો, જો તમને આ વ્યાકરણ વિડીયો જો પસંદ આવતો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરશો. મિત્રો, તમે એમને લાઇક કરશો, ગ્રુપમાં શેર કરશો, તમને આનંદ થશે. પરંતુ મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઇબ કરશો તો મને સવિશેષ આનંદ થશે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને આપ સૌ સબસ્ક્રાઇબ કરીએ અને મને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપ સૌને વિનંતી છે. મિત્રો, મિત્રો, આજનો આ ગ્રામર વિડીયો શરૂ કરતા પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અને આજનો સુવિચાર કંઈક આવો છે મિત્રો, કે સંબંધ માત્ર સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે નથી હોતો સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે છે મિત્રો, આજનો આ સરસ મજાનો સુવિચાર, સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે નથી હોતો, સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે છે. મિત્રો, સુખ દુઃખ તો પછી, પરંતુ પોતાના છે એવો જે અહેસાસ અપાવે એનું નામ જ સંબંધ, એનું નામ જ રિલેશન. મિત્રો, આનું નામ સંબંધ કહેવાય. આજના સરસ મજાના આપણા આ સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીશું. મિત્રો, મિત્રો, આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એ પડી રહ્યા છે ફંક્શન વર્ડ. આપણે જે વિષય પર અભ્યાસ કરી રહ્યા છીએ એ ફંક્શન વર્ડ. ફરી એકવાર મિત્રો આપને કહી દઉં, એવું પદ કે જે પદનો ઉપયોગ આપણે સ્પષ્ટપણે જો સમજી શકતા ન હોઈએ, અથવા તો તે પદ પર આપણે સ્પષ્ટ આપણે આપણી સમજણ ન હોય, તો ચોક્કસ વ્યાકરણની અંદર એટલે કે ખાલી જગ્યામાં અથવા તો કોઈ પણ વાક્યની અંદર ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે ફંક્શન વર્ડના આ પ્રત્યેક શબ્દ વિશે આપણી સમજ એકદમ ક્લિયર અને એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, તો જ આપણે એનો સાચો ઉપયોગ કરી શકીએ. મિત્રો, આપણે જે ભણી રહ્યા છીએ એ 13મું ફંક્શન વર્ડ છે અને એ છે હાર્ડલી. આપણે હાર્ડલી વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. ફરી એકવાર, હાર્ડલીનો અર્થ ભાગ્યે જ અથવા તો મુશ્કેલીથી, ખૂબ જ મુશ્કેલથી, હાર્ડલીનો અર્થ થશે ભાગ્યે જ અથવા તો મુશ્કેલથી. મિત્રો, કોઈ પણ એક કાર્ય હજી પૂરું થયું હોય ન હોય, ત્યાં જ જ્યારે બીજું કાર્ય શરૂ કરવામાં આવે ત્યારે આપણે ફંક્શન વર્ડ તરીકે હાર્ડલી વાપરતા હોઈએ છીએ. મિત્રો, ફરી એકવાર, હાર્ડલીના જે પર્યાય શબ્દ જેવા છે, તો હાર્ડલી, બેરલી અને સ્કેર્સલી, આ જે શબ્દો છે એ હાર્ડલીના અથવામાં પણ તમે વાપરી શકો છો. મિત્રો, હાર્ડલી વાપરો, બેરલી વાપરો કે પછી તમે સ્કેર્સલી વાપરો,
વાક્યના અર્થની અંદર કોઈ ફેર પડતો નથી એટલે આ શબ્દને આપણે હાર્ડલીના પર્યાય જેવા શબ્દને આપણે તરીકે ઓળખીએ છીએ. મિત્રો ફરી એકવાર, હાર્ડલી ક્યારે વપરાય? કે હજી એક ક્રિયા પૂરી થઈ હોય ન હોય ત્યાં જ્યારે બીજી ક્રિયા શરૂ થાય છે ત્યારે આપણે ફંક્શન વર્ડ તરીકે આપણે હાર્ડલી વાપરતા હોઈએ છીએ. હાર્ડલી વાપરી શકાય, બેરલી વાપરી શકાય અને સ્કેર્સલી પણ વાપરી શકાય. મિત્રો ગઈકાલે પણ આપણે થોડા ઉદાહરણો લીધા હતા, આજે પણ થોડા ઉદાહરણો લેશું તો તમને વિશેષ ખબર પડશે. હું ગુજરાતીમાં એવું કહેવા માગું છું, મેં મુશ્કેલીથી વિચાર્યું હતું કે તે બોલવાનું શરૂ કરી દીધું. મિત્રો આ વાક્ય છે, મેં મુશ્કેલીથી વિચાર્યું હતું કે હમણાં હું બોલું ત્યાં તો તે બોલવાનું શરૂ કરી દીધું હતું. હવે આ વાક્ય આપણે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ. મિત્રો હાર્ડલી હેડ આઈ થોટ when you begin to speak. મેં મુશ્કેલીથી વિચાર્યું હતું કે તે બોલવાનું શરૂ કરી દીધું. હાર્ડલી હેડ આઈ થોટ વેન યુ બિગન ટુ સ્પીક. મિત્રો આ પ્રમાણે વાક્ય બનશે. મિત્રો ભલે એક જ વાક્ય આજના આ વ્યાકરણ એપિસોડમાં ફક્ત એક જ વાક્ય ભણીએ પણ બરાબર એનો અભ્યાસ કરીએ, એને બરાબર સમજીએ તો જ તમને હાર્ડલી વિશે બરાબરની જે ખ્યાલ છે એ તમને આવી જશે. ફરી એકવાર મિત્રો હું આપને કહું છું, હું જે ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. મિત્રો સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ મિત્રો કોરોના અત્યારે આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમય રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.